ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી. આ મેચની પ્રથમ ઇનિંગમાં ભારતીય ટીમે 396 રન બનાવ્યા હતા, જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ માત્ર 253 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી બેટિંગમાં યશસ્વી જયસ્વાલ અને બોલિંગમાં જસપ્રીત બુમરાહે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ ઇનિંગમાં રોહિત શર્માએ 41 બોલમાં 14 રન બનાવ્યા. તે પછી રોહિત શોએબ બશીરના બોલ પર ઓલી પોપના હાથે કેચ આઉટ થયો હતો. જોકે આ ટૂંકી ઇનિંગ પછી પણ રોહિતે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો અને વિરાટ કોહલીને પાછળ છોડીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો. મહત્વનું છે કે રોહિત શર્માએ ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં માત્ર 14 રન બનાવ્યા હતા, પરંતુ આ ટૂંકી ઇનિંગ છતાં તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની ગયો હતો. અગાઉ વિરાટ કોહલી રોહિત શર્મા કરતા આગળ હતો, પરંતુ હવે તે બીજા સ્થાને સરકી ગયો છે અને હિટમેન આગળ નીકળી ગયો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.